तो सांसद जोड़ाया ने એમણે એ જ વાત કહી કે ધરોઈ ડેમ પર બંને જે ધરોઈ નદી પર બંને ડેમ બનાવવામાં આવશે, પરંતુ આ મુદ્દે પ્રવક્તા ઋષિકેશ પટેલનું શું કહેવું છે? તેમનું કહેવું છે કે ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણી આવે છે, રાજસ્થાન સરકાર બંધ બાંધવાનો નિર્ણય કર્યો છે, ટેન્ડર અપલોડ કર્યા હોવાની જાણ થઈ છે તેવું ઋષિકેશ પટેલનું કહેવું છે. સમાચારમાં વાંચ્યું છે, આપના દ્વારા પણ જાણ થઈ છે કે ધરોઈના ઉપરવાસ વિસ્તારની અંદર કે જ્યાંથી પાણી ધરોઈ સુધી આવે છે, રાજસ્થાન સરકારે ત્યાં આગળ બે બંધ બાંધવાનો નિર્ણય કર્યો છે અને ટેન્ડર પણ અપલોડ થયા છે એવા સમાચાર મળ્યા છે. પાણીની વહેંચણીના સંધિ અન્વયે એ બનાવી શકે ન બનાવી શકે, એ પાણીની ફાળવણી કેવી રીતે છે, આ બધો વિષય આદરણીય કુંવરજીભાઈ બાવળિયા આપણા સિંચાઈ મંત્રી જોઈ રહ્યા છે અને એ બાબતે જે પણ કંઈ કરવાનું હશે એ ચોક્કસ ગુજરાત સરકાર કાયદાની મર્યાદામાં રહીને જરૂર કરશે.